¡No, no, no જય ગુરુદેવ છેલ્લે આપણે ધોરણ બારની અંદર સૌજન્યશીલ પ્રભાશંકર પાઠની અંદર ગાંધીજીએ જે સત્યાગ્રહ કરેલો જેમાં હિંસા ભડકી ઉઠેલી અને એ હિંસાને રોકવા માટે સર પ્રભાશંકર પટણી જે છે એ ગાંધીજીને આ સત્યાગ્રહ જે છે પાછો ન ખેંચો તો હિમાલય જેવડી ભૂલ ગણી અને ટીકા કરેલી અને એ ભૂલ ગાંધીજીને સમજાવ સમજાઈ ગયેલી ત્યાંથી પાર્ટને આપણે બાકી રાખ્યો હતો હવે આગળ વધીશું ત્યાંથી ઈસવીસન ઓગણીસો ચોવીસ પછી ભાવનગર ખાતે કાઠિયાવાડ રાજકીય પરિષદ બોલાવવા હિલચાલ થઈ મતલબ ચોવીસની વાત છે ઓગણીસોને તો ભાવનગરની અંદર કાઠિયાવાડ રાજકીય પરિષદ જે છે એનું આયોજન કરવાની શરૂઆત થાય છે ત્યારે શ્રી પ્રભાશંકરે ના પાડીને ગાંધીજીને અમદાવાદમાં આશ્રમમાં કહેલું ભાવનગરમાં હાલ બાળ મહારાજા છે મહારાજાને બીજા રાજ્યો સાથે રાજકીય તેમજ કૌટુંબિક સંબંધ છે મતલબ પ્રભાશંકર પટની જે છે એ અમદાવાદની અંદર ગાંધીજીને મળે છે અને ત્યાં જ ભાવનગરની અંદર રાજકીય પરિષદ ન ગોઠવવા માટેની વાત કરે છે અને કારણ આપે છે કે ભાવનગર સ્ટેટના જે મહારાજા જે છે હજુ તો બાળક છે અને ભાવનગર સ્ટેટને બીજા રાજ્યો સાથે રાજકીય તેમજ કૌટુંબિક સંબંધો પણ છે એ ભાવનગરને આંગણે પરિષદ મળે ને પરિષદમાં બીજા રાજ્યો વિરુદ્ધ ઠરાવ થાય તો તે તે રાજ્યોનો ભાવનગર સાથે સંબંધ બગડે મતલબ ભાવનગર એની અંદર સક્રિય હોય અને બીજા સ્ટેટ વિરુદ્ધ જ્યારે કોઈ ચુકાદો ફાળવ સંભળાવવામાં આવે તો એની અંદર ભાવનગર સ્ટેટની સહમતી છે એવું બીજા રાજ્યોને લાગે અને એમની સાથે બીજા રાજ્યોનો સંબંધ બગડે એવું પ્રભાશંકર પટની જે છે કારણ આપે છે તે માટે હું ના પાડું છું એટલે ભાવનગરની અંદર રાજકીય પરિષદ ન ગોઠવવાનું કારણ આ રજૂ કરવામાં આવે છે પણ જો બીજા રાજ્યોની વિરુદ્ધમાં ઠરાવ ન કરવાનો હોય ને આપ પોતે પ્રમુખ થવાના હો તો ખુશીથી ભાવનગરમાં પરિષદ ભરો પ્રભાશંકર પટણી જે છે એ વાતની સ્પષ્ટતા કરે છે કે તમારે જો બીજા રાજ્યો વિરુદ્ધમાં કોઈ ઠરાવ ન કરવાનો હોય અને તમે જ આ પરિષદના પ્રમુખ થવાના હોય તો રાજી ખુશીથી તમે ભાવનગરની અંદર પરિષદનું આયોજન કરી શકો છો હું બધી સગવડ અપાવીશ મતલબ પ્રભાશંકર પટની તત્પરતા બતાવે છે કે હું ભાવનગરની અંદર રાજકીય પરિષદ ગોઠવવા માટેની જે સગવડતાની જરૂર પડશે એ હું પૂરી પાડીશ અને પરિષદમાં ભાવનગરની વિરુદ્ધ જેને જે કહેવું હોય તે કહેવાની છૂટ છે મતલબ આ જે પરિષદ બનાશે એની અંદર ભાવનગર સ્ટેટ વિરુદ્ધ જેને જે પણ કહેવું હોય એની છૂટ હું આપી રહ્યો છું પણ બીજા રાજ્યોની વિરુદ્ધ આ રાજકીય પરિષદની અંદર કશું જ ઠરાવ જે છે થવો ન જોઈએ ગાંધીજી પાસે તે વખતે બીજા માણસો પણ હતા મતલબ આશ્રમની અંદર સમગ્ર રાષ્ટ્રના જે ક્રાંતિકારી વ્યક્તિઓ હોય ગાંધીજી ત્યારે એમની પાસે બીજા માણસો હોય સ્વાભાવિક વાત છે ગાંધીજીએ શ્રી પ્રભાશંકરને હસીને પૂછ્યું ધારો કે મારા પ્રમુખ પદે ત્યાં પરિષદ ભરાય ને તેમાં બીજા કોઈ રાજ્ય વિરુદ્ધ ઠરાવ થાય તો તમે શું કરો મતલબ મજાકમાં પ્રભાશંકર પટણીનો અભિપ્રાય જાણવા માટે પૂછે છે કે પોતાના પ્રમુખ પદ નીચે ભાવનગરની અંદર પરિષદનું આયોજન થાય અને બીજા રાજ્યો વિરુદ્ધ કોઈ ચુકાદો આવે ઠરાવ કરવામાં આવે તો પ્રભાશંકર પટણીની સામે ચેલેન્જ છે કે એ શું કરે ત્યારે પટણી જે છે જવાબ આપે છે તો ભાવનગરની જેલ દૂધથી દોડાવીને આપને તેમાં પધરાવું ને હું આપની સામે બેસું મતલબ જો કંઈ આવું થશે તો ભાવનગર સ્ટેટની જે જેલ જે છે દૂધે દોડાવવામાં આવશે અને ત્યાં તમને પૂરી દેવામાં આવશે અને પટણી પોતે સ્વીકારે છે હું પણ તમારી સાથે જેલની અંદર ફિટ થઈ જઈશ ગાંધીજીએ પ્રમુખ પદ સ્વીકાર્યું પરિષદ ભાવનગર ખાતે ભરાઈ કોઈ અનુચિત ઠરાવ પસાર ન થયો મતલબ બધું સારામાંના સારી રીતે પસાર થાય છે પરિષદનું આયોજન પણ થાય છે અને કોઈ રાજ્ય વિરુદ્ધ કોઈ અયોગ્ય ઠરાવ પણ પસાર કરવામાં આવતો નથી ઈસવીસન ઓગણીસો છવ્વીસમાં ગાંધીજી શ્રી પ્રભાશંકરના અંગત મહેમાન તરીકે ત્રાપજમાં રહેલા મતલબ ઓગણીસો છવ્વીસની વાત છે ગાંધીજી જે છે ત્રાપજની અંદર પ્રભાશંકર પટેણીના ખાસ મહેમાન તરીકે રોકાણ હશે બાર ત્રણ ઓગણીસો ત્રીસના રોજ આશ્રમેથી ગાંધીજી દાંડી કૂચ માટે નીકળ્યા ત્યારે તેમની સાથે સર પ્રભાશંકર પણ હતા જે દાંડી માર્ચ થયેલી ઓગણીસો ત્રીસની અંદર તો એ જે ઇઠ્યોતેર સ કાર્યકરો હતા એની અંદર પ્રભાશંકર પટણી પણ જોડાયેલા હતા ત્રીજી ગોળમેજી પરિષદ વખતે કોંગ્રેસ આગેવાનો તથા સરકારના સત્તાધીશોના આશ્ચર્ય વચ્ચે ગાંધીજીને સમજાવીને શ્રી પ્રભાશંકરે તેમને ઇંગ્લેન્ડ લઈ ગયેલા મતલબ ગાંધીજીને સમજાવવામાં આવે છે અને પ્રભાશંકર પટણી જે છે ગાંધીજીને ઇંગ્લેન્ડ લઈ જાય છે ગોળમેજી પરિષદની અંદર ભાગ લેવા માટે શ્રી પ્રભાશંકરે એ વખતે કહેલું ગાંધીજીને હું જાણું છું કે અંગરાજ અંગ્રેજ સત્તાધીશો હાલ સ્વાર્થથી અંધ છે મતલબ પોતે ગાંધીજીને સમજાવે છે કે અંગ્રેજો જે છે અત્યારે સત્તાના નશામાં આંધળા બની ચૂક્યા છે તેથી પરિષદ સફળ નથી જવાની મતલબ જે પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે ઇંગ્લેન્ડની અંદર એની અંદર ભારતની તરફેણમાં કોઈ સારો ચુકાદો મળશે નહીં પણ આપણું ત્યાં જવું નિષ્ફળ નહીં થાય મતલબ તમે ત્યાં જશો તો એ ધક્કો માથે નહીં પડે કારણ કે ત્યાં જવાથી ત્યાંની પ્રજા આપ વિશે કે હિંદ વિશે ખરેખર વાકેફ થશે મતલબ તમે ત્યાં જશો તો ત્યાંના લોકો જે છે તમારા વિશે અને ભારત વિશે માહિતગાર થશે મને લાગે છે કે આપણી માંગણી ન્યાય પુરઃસરની છે એમ સમજ છે અને તે હિન્દ માટે અનુકૂળ વાતાવરણ ઘટશે મતલબ આપણે જે માંગણી કરી છે એ ન્યાય નીતિ પ્રમાણે છે એવું ત્યાંની પ્રજા ત્યાંના લોકોને સમજાશે અને હિંદ માટે અનુકૂળ વાતાવરણ ઘટશે મતલબ ભારતની સ્વતંત્રતા માટે આ પગલું જે છે એ અનુકૂળ રહેશે ગોળમેજી પરિષદમાં શ્રી પ્રભાશંકરને પણ આમંત્રણ હતું જે પરિષદ ઇંગ્લેન્ડની અંદર થવાની હતી ત્યાં પ્રભાશંકર પટણીને પણ આમંત્રણ મળ્યું હતું ત્યારે એક સત્તાધિકારીએ શ્રી પ્રભાશંકરને કહેલું તમે સામાન્ય વ્યક્તિ નથી સરકારને તમારામાં વિશ્વાસ છે ને તે ઈચ્છે છે કે કોઈથી દબાયા વગર તમે સ્વતંત્ર અભિપ્રાય આપશો મતલબ પ્રભાશંકર પટણીને એવું ઠસાવવામાં આવી રહ્યું છે કે એ પણ ગાંધીજી જેટલા જ મહત્ત્વ ધરાવનાર વ્યક્તિ છે અંગ્રેજો દ્વારા આ વાત એમને સમજાવવામાં આવે છે અને જેથી કરીને કોઈનાય દબાણમાં આવ્યા વિના પ્રભાશંકર પટણી શું વિચારે છે એનો અભિપ્રાય એમને સ્વતંત્ર રીતે આપવો જોઈએ એવું અંગ્રેજો દ્વારા પ્રભાશંકર પટણીને સમજાવવામાં આવે છે ઉત્તરમાં શ્રી પ્રભાશંકરે આ પ્રકારે કહેલું મતલબ જવાબ આપે છે અંગ્રેજોને આપ જાણો છો કે કેવળ હિન્દના લાભ માટે નહીં પણ ભારોભાર બ્રિટનના અને માનવજાતના હિત માટે શ્રી ગાંધીજી વાત કરે છે મતલબ તમને ખબર જ છે કે માત્ર ને માત્ર ભારતના ફાયદા માટે નહીં પરંતુ સમગ્ર માનવતા માટે માનવતાના હિત માટે ગાંધીજી રજૂઆત કરી રહ્યા છે એટલે આપે ગાંધીજીને પૂરા સાંભળવા એવી મારી વિનંતી છે મતલબ પ્રભાશંકર પટણી વાત કરે છે કે તમારે ગાંધીજીને પૂરેપૂરા સાંભળવા જોઈએ એમને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ એ એવી વિનંતી કરી રહ્યા છે અમે અમારી વાત બોલીએ છીએ જ્યારે ગાંધીજી સમગ્ર હિન્દની વાત બોલે છે પ્રભાશંકર પટણી અંગ્રેજોને સમજાવે છે કે અમે અમારી અંગત વાત રજૂઆત કરીએ છીએ જ્યારે ગાંધીજી જે છે સમગ્ર દેશ માટેની રજૂઆત કરે છે આપ બીજાઓને મોટા બનાવી પૂછો છો જેથી સામા માણસને એમ થાય કે હું કંઈક છું ને તેથી ગાંધીજીથી જુદા પડી નવી કે આડી વાત બોલે અને તેથી સમાધાન ન થાય અંગ્રેજો પ્રભાશંકર પટણી જેવા લોકોને ચડાવવાનું કાર્ય પણ કરે છે જે વાતથી પ્રભાશંકર પટણી પોતે પણ વાકેફગાર છે માહિતગાર છે અને કહે છે કે તમે બીજા માણસોને એવી રીતે સમજાવો છો કે સામેનો માણસના મનમાં એવો વહેમ ઉત્પન્ન થાય કે પોતે કંઈક છે અને જેથી કરીને ગાંધીજીનો અને પ્રભાશંકર પટણી જેવાનો અભિપ્રાય જે છે અલગ અલગ પડે જેથી ગોળમેજી પરિષદ જે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું એ આયોજન સિદ્ધ ન થાય ત્યારે સરકાર કહે કે તમે અંદર અંદર એકમત નથી ત્યાં અમે શું કરીએ મતલબ તમને લોકોને કારણ મળી જાય કે તમે લોકો એકબીજા એકબીજાથી સહમત નથી તો અમે એની અંદર શું કરીએ તો એવી પરિસ્થિતિમાં આપ મને ન મૂકો મતલબ તમે એવી પરિસ્થિતિમાં મને મૂકશો નહીં હું બ્રિટન તથા હિન્દ બંનેનું હિત ચાહું છું મતલબ ઇંગ્લેન્ડનું અને ભારતનું બંનેનું હિત જે છે ઈચ્છી રહ્યા છે પ્રભાશંકર પટણી એટલે ગાંધીજી જે કહે તેમાં મારી સંમતિ સમજશું મતલબ ગાંધીજી જે પણ અભિપ્રાય આપે એમાં હું એમની સાથે જ છું એવું તમારે માનું અને બ્રિટને ગાંધીજીને સાંભળવા મતલબ તમારે ગાંધીજીને સાંભળવા જોઈએ તેના કથનને માન્યતા આપવી તેમાં બ્રિટનનું હિત થશે તેમજ તેનો મોભો વધશે એવી મારી માન્યતા છે મતલબ ઇંગ્લેન્ડનું પણ એમાં હિત હશે અને એટલા માટે તમારે ગાંધીજીને સાંભળવા જોઈએ એવું પ્રભાશંકર પટણી જે છે સ્પષ્ટપણે માને છે શ્રી પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી નિષ્ફળ જવાની છે પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની આથી ગોળમેજી પરિષદ વખતે શ્રી પ્રભાશંકરે એક બીજું કાર્ય કર્યું મતલબ ઈંગ્લેન્ડની અંદર જે ગોળમેજી પરિષદ ભરાણી એ વખતે ગાંધીજીની સાથે પ્રભાશંકર પોતે જાય છે ગોળમેજી પરિષદમાં ભાગ તો લે છે પરંતુ સાથે સાથે બીજું એક કાર્ય પણ કરે છે ગાંધીજી કદી ફોટો પડાવવા ઊભા રહેતા નહીં પણ શ્રી પ્રભાશંકરે ગાંધીજીને એક વિનંતી કરી અને ગાંધીજી તે માની મતલબ ક્યારેય ફોટોગ્રાફ્સ પડાવ્યો નહીં હોય ગાંધીજી ફોટો પડાવવા માટે ઊભા નહીં રહેતા હોય એટલે પ્રભાશંકર પટણી જે છે ગાંધીજીને વિનંતી કરે છે અને ગાંધીજી પ્રભાશંકર પટણીની વિનંતીને માન આપી ફોટો પડાવવા માટે તૈયાર થાય છે તે એ કે ઇંગ્લેન્ડના નામી ચિત્રકાર સર ઓસવાલ્ડ બિરલી પાસે ગાંધીજી નિત્ય એક કલાક જઈને સ્થિર ઊભા રહે અને તે ચિત્રકાર તેમનું તેલ ચિત્ર તૈયાર કર્યા મતલબ ગાંધીજી જે છે ઇંગ્લેન્ડનો જે ખ્યાતિ પ્રાપ્ત ચિત્રકાર ઓસવાલ બિરલી હતો એની પાસે રોજ એક કલાક જઈને સ્થિર ઊભા રહેવાનો પોઝ આપતે અને એ ચિત્રકાર જે છે એનું પુરા કદનું તેલ ચિત્ર મતલબ ઓઇલ પેન્ટ જે છે એ બનાવતો ગાંધીજીએ લાગટ આઠ દિવસ સુધી એ રીતે પોજ આપ્યો મતલબ સતત આઠ દિવસ સુધી એક એક કલાક ગાંધીજી આવી રીતે આ ચિત્રકાર પાસે જાય છે પોજ મતલબ ફોટો પડાવવા માટે ઊભા રહેવાની એક સ્થિતિ જેને કહીએ છીએ તે તેલ ચિત્ર પોતાના ખર્ચે તૈયાર કરાવી શ્રી પ્રભાશંકર હિંદ લાવેલા મતલબ પ્રભાશંકર પટણી જે છે પોતાના ખર્ચે ગાંધીજીનું આ ઓઇલ પેઇન્ટિંગ બનાવડાવે છે અને ભારતમાં લાવે છે પણ એ પેટી ખોલાવી ન હતી મતલબ જે પેટીની અંદર ઓઇલ પેઇન્ટ બનાવડાવ્યું હતું એને ખોલાવડાવ્યું નહોતું પેટીને બંધ રાખી હતી પોતાનો અંતકાળ નજીક જોઈ તેમણે એ પેટી પોતાના જ્યેષ્ઠ પુત્ર શ્રી અનંતરાયને સોંપી કહ્યું આમાં પૂજ્ય ગાંધીજીનું લાઈફ તેલ ચિત્ર છે તે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય ત્યારે તેની વડી ધારાસભાને ભેટ આપવાનું છે મતલબ પ્રભાશંકર પટણીને એવું લાગે છે કે હવે જાજુ જીવશે નહીં પોતે એટલે જે ઓઇલ પેન્ટ બનાવડાવીને ઇંગ્લેન્ડથી લઈ આવ્યા હોય છે એ ઓઇલ પેન્ટ પોતાના મોટા દીકરા અનંતરાયને સોંપે છે અને કહે છે કે સ્વતંત્રતા પ્રાપ્તિ પછી આ ચિત્ર જે છે ભારતની જે ધારાસભા જે છે એને તમારે સોંપવાનું છે અને એ રીતે ઈસવીસન ઓગણીસો સુડતાલીસમાં ભારતને સ્વતંત્રતા સાંપડી મતલબ ભારત આઝાદ થયું ત્યારે શ્રી અનંતરાયે તે તેલ ચિત્ર વડી ધારાસભાને તારીખ અઠ્યાવીસ આઠ ઓગણીસો સુડતાલીસના રોજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હાથે ખુલ્લું મુકાવેલું મતલબ એમના સંતાન જે છે પ્રભાશંકર પટણીના અનંતરાય એ આ ચિત્ર જે છે એ વડી ધારાસભાને સોંપે છે અને એ વડી ધારાસભા દ્વારા અઠ્યાવીસ આઠ ઓગણીસો સુડતાલીસના રોજ રાજેન્દ્ર પ્રસાદના હાથે આ ચિત્ર જે છે ખુલ્લું મૂકવામાં આવે છે આવી દીર્ઘદ્રષ્ટિવાળા લોકહિત સાધક શ્રી પ્રભાશંકરના નિષ્પૃહ અને નિરાભિમાન માનસનો સ્પષ્ટ ખ્યાલ તેમના નીચેના શબ્દોથી આવશે મતલબ જેને દીર્ઘ દ્રષ્ટિ લાંબુ જે વિચારી શકતા હોય લાંબે સુધી જેનો દ્રષ્ટિકોણ પહોંચતો હોય લોકહિત સાધક મતલબ લોકોની હિતમાં જે વિચારી શકતા હોય એવા નિષપૃહ મતલબ કોઈ પણ પ્રકારની જે લાલસા જે છે જેનામાં સ્પર્શતી નથી એવા આવા વ્યક્તિ કે જેને સહેજ પણ અભિમાન નથી એવા વ્યક્તિનો ખ્યાલ જે છે એમના વ્યક્તિત્વનો ખ્યાલ જે છે એમના જ શબ્દોની અંદર અહીંયા રજૂ કર્યો છે લેખકે તેમનું જીવન ચરિત્ર ન લખવાની વાત કહેતા તેમણે કહેલું ખરી હકીકત તો એ છે કે મહારાજા ભાવસિંહજીને હું જ ચડી ગયો અને તેમના વિશ્વાસને લઈને જ મારામાં જે શક્તિઓ હતી તે બહાર આવી મતલબ પોતાના વિશે કહે છે કે હું તો મહારાજા ભાવસીને મળી ગયો હતો અને એમને એ વિશ્વાસ હતો કે હું સારો માણસ છું અને એટલા માટે મારી અંદર જે શક્તિઓ હતી એ શક્તિઓ બહાર આવી શકી હતી હું માનું છું કે મારા જેવા ઘણા છે માત્ર એને મહારાજા ભાવસિંહજી મળ્યા નથી મતલબ પોતે સ્વીકારે છે કે એમની જેવા વ્યક્તિત્વ ધરાવતા એમની જેવા વિચારો ધરાવતા ઘણા બધા લોકો છે પરંતુ એમને મહારાજા ભાવસિંહ જેવા કે જે વ્યક્તિની અંદર પડેલી શક્તિઓ જે છે બહાર લાગવી શકે એવા રાજા જે છે એ મળ્યા નથી અને એના કારણે એમનો વિકાસ થયો નથી તો અહીંયા પ્રભાશંકર પટણી વ્યક્તિ દર્શનમાંથી આ સૌજન્યશીલ પ્રભાશંકર પાઠ જે છે આપણે પૂરો કરીએ છીએ આશા કરું છું પાઠ સમજાઈ ગયો હશે સ્વાધ્યાયની અંદર તમારે જે પ્રશ્નો આપેલા છે એક એક વાક્યના ત્રણ ચાર વાક્યના અને સવિસ્તારવાળા એ તમામે તમામ લખવાના રહેશે કોઈ પણ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જઈ ચોક્કસથી જણાવશો ધન્યવાદ જય ગુરુદેવ